नमस्कार दर्शक मित्रों, मारी यूट्यूब चैनल में हूँ हर्षद प्रजापति आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। अने अत्यारे आपणे आवेला छीए सूरतना अंबाजी मंदिरे। तो अंबाजी मंदिरनु एक रहस्य छे ते सुरेश दादा आपणने जणावशे। सर्व मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायण नमस्ते। श्री अंबिका निकेतन जे मंदिर छे तेमने स्थापन करनार श्री पूज्य भारती मैया बा એમણે માતાજીએ પ્રત્યક્ષ સપનામાં દર્શન કરીને કહ્યું હતું કે આ જગ્યાએ તાપી તટ પર જે જગ્યા છે તે સ્થાન ઉપર તમે મારું મંદિરની સ્થાપના કરો। ભારતી મૈયાએ 20 વર્ષ અન્ન તેમજ જલનો ત્યાગ કરી ખાલી લીમડાના પાન ઉપર રહીને એમણે માતાજીની તપસ્યા કરી હતી, જેથી મહા સરસ્વતી માએ પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું હતું અને સાક્ષાત તેમના શરીરમાં માતાજી આવતા હતા, જે થકી માતાજીની શક્તિથી તે જમાનામાં આટલી મોટી રકમ ભેગી કરી અને લોકોના સાથ સહકારથી આ જે મંદિર બનાવ્યું છે જે આજે વિશ્વમાં પ્રખ્યાત છે તે અંબિકાની કીર્તન મંદિર, જે ભારતી મૈયા તેમજ અષ્ટભુજા જગદંબિકાના પ્રસાદથી આ મંદિર અહીંયા ઊભું થયું। અને દર્શક મિત્રો, બાજુમાં આપણે મંદિરની સાઈડમાં એક માધવ સ્મારક આવ્યું છે, તેનું રહસ્ય બાપુ થકી આપણે જાણી લઈએ। માધવ સ્મારક એક રાજ્ય ગુરુ હતા ત્યાંના રાજસ્થાનના, અને બહુ સત્પુરુષ હતા। તેમણે તેમના દેહ સ્થાન જ્યારે એમણે ત્યાગ કર્યું એના પહેલાં જ એમણે કીધું કે મારી આ જે અંત્યેષ્ટિ છે તમે અંતમાં સુરતમાં આવેલા સાક્ષાત અષ્ટભુજાનું મંદિર છે એની બાજુમાં તાપીનો તટ છે, જ્યારે તેમણે આ જોયેલી બી નહીં હતી આ જગ્યાએ, પણ એમણે પહેલેથી જ એમને પ્રદર્શિત કરી દીધેલું કે એ જગ્યા પર જઈને મારી તમે સમાધિ ત્યાં ગાડી મને આપજો। તો તેમણે આવીને અહીંયા ભારતી મૈયાને વિનંતી કરી, તો તે વખતે કોઈ માનવા અહીંયા તૈયાર નહીં હતા, પરંતુ તેમના ગુરુનું એ કેટલું બધું ચમત્કાર હતું કે એમનાથી ભારતી મૈયાએ પછી એમને અહીંયા પરવાનગી અપાવી એસએમસીમાંથી, અને તેમણે પછી આ જગ્યાએ એમણે પોતાની સમાધિ બનાવી ત્યાં આગળ। ખૂબ ખૂબ ધન્યવાદ સુરેશ બાપુ, ઘણી સરસ અને સારી માહિતી આપણને આપી। આ માધવ સ્મારક છે તેનો વિડીયો આપણે આની પછી નેક્સ્ટ મૂકશું, એમાં તમને જોઈ શકશો। મિત્રો, બાપુએ જેવી રીતે આપણને વાત કરી કે માધવ સ્મારકની, તો આ છે માધવરાયજીનું સ્મારક અને અહીંયા એની સમાધિ કરવામાં આવી હતી, જે આપ વિડીયોમાં નિહાળી રહ્યા છો તે માધવરાયજી છે અને એની સંપૂર્ણ માહિતી આપણને બાપુએ આગળ આપી છે। અને ખૂબ પાછળના ભાગમાં આપણે જોઈએ તો તાપી નદી આવેલી છે, જે આપ નિહાળી રહ્યા છો તાપી મૈયાને। દર્શક મિત્રો, આ છે ભારતી માતા, જેણે આ અંબાજી મંદિરની સ્થાપના વર્ષો જૂના કરેલી છે। આ છે તેની સમાધિ અને મૂર્તિ જે તમે નિહાળી રહ્યા છો, અને આ છે તેની પૂર્વ અત્યારની પેઢી। અને દર્શક મિત્રો, અંબાજી મંદિરની સામે એક શોપ આવી છે, ત્યાં તમારે ભગવાનને લગતા વાઘા છે, ભગવાનને લગતી કોઈ પણ વસ્તુ અહીંયા મળી શકે છે। તો આ છે ગ્રુપના આ દુકાનના ઓનર અભિષેકભાઈ, તે આપણને માહિતી આપશે દુકાન વિશે। આપણે અંબાજી મંદિરમાં આ અંબિકા શૃંગાર અંબાજી મંદિરની એકદમ સામે છે, જેમાં અમે લાલાનું શૃંગાર, લાલાની મૂર્તિ, લાલાને લાગતી બધી શૃંગારની આઈટમો, જેમ કે અને બીજા કોઈ બી ભગવાન હોય, માતાજી હોય કે લક્ષ્મી ગણેશ, જે બી ભગવાન હોય બધાને લાગતી પડતી મૂર્તિનો સામાન ને મૂર્તિ વ્યાજબી ભાવમાં અમારું દુકાન અહીંયા પ્રતિષ્ઠિત લગભગ 32 વર્ષથી અમારી અહીંયા મંદિરની સામે દુકાન છે, અને ઘણા ઘર કસ્ટમર અમારે વિશ્વાસથી આવે છે અને બહુ વર્ષથી દુકાન છે, ને અમારે બધી આઈટમો અહીંયા વ્યાજબી ભાવે મળે છે, અને તમે જો બી ફોટાના હાર કે મંદિરમાં પાત્રનું આસન ગાદી એવું બધી બી અવેલેબલ હોય છે, બધી વસ્તુઓ તમે જોઈ શકો છો અમારી દુકાનમાં, જેમ કે આ બધી વસ્તુઓ છે, આ બધા લાલાના વાઘા છે, આ શૃંગાર છે, એવી બધી આઈટમો અહીંયા રાખીએ છીએ, બીજી ફેન્સી આઈટમો બધી રાખીએ છીએ।
दर्शक मित्रों आप જોઈ રહ્યા છો આ શોપ આપણે અંબાજી માનની એક્ઝેક્ટલી સામે આવેલી છે અને શોપમાં તમને નાની મોટી તમામ વેરાયટી અહીંયા જોવા મળશે અને એકદમ વ્યાજબી ભાવ છે તમે અહીંયા વિઝિટ કરો તો અહીંયા જરૂર એકવાર આવો અને દર્શક મિત્રો એમ કહેવામાં આવે છે કે નવરાત્રિની જ્યારે સીઝન આવે છે દર વર્ષે ત્યારે આ અંબાજી ગ્રુપ બાજુના પલ્ટી પ્લોટમાં મોટું નવરાત્રિનું આયોજન કરે છે અને ભારે માત્રામાં પબ્લિક અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે તો આશા કરું છું દર્શક મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા